યોગી વિદ્યાપીઠ સંચાલિત શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇપકોવાડા ડે સ્કૂલમાંથી હું ધરતી ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય સંસ્કૃત આપણે પહેલું ચેપ્ટર વેદામતમ વિશે સમજીશું પ્રસ્તાવના જોઈશું તેની કે સંસ્કૃત ભાષામાં આજે જેટલું પણ સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતમ અને પ્રમુખતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે વૈદિક સાહિત્ય ચાર વિભાગોમાં વહેંચાયેલું છે એક વૈદિક સંહિતા બે બ્રાહ્મણ ગ્રંથ ત્રણ આરણ્ય ગ્રંથ ચોથું ઉપનિષદ પહેલું વૈદિક સંહિતા વિશે જોઈશું વૈદિક સંહિતામાં વેદોનો સમાવેશ થાય છે આપણા વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ નંબર બે છે બ્રાહ્મણ ગ્રંથ બ્રાહ્મણ ગ્રંથ જે છે એ બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે જે વૈદિક મંત્રોનો અર્થ સરળ રીતે સમજાય તે માટે મંત્રોનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે ત્રીજું છે આરણ્ય ગ્રંથ આરણ્યમાં ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન આ ગ્રંથોની રચના મુખ્ય રૂપે આત્મતત્વ અને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે કરવામાં આવી છે એવું માનવામાં આવે છે નંબર ચાર છે ઉપનિષદ ગુરુની પાસે બેસીને નિષ્ઠાપૂર્વક મેળવેલું જ્ઞાન એટલે ઉપનિષદ ઉપનિષદનો બીજો અર્થ વેદાંત પણ થાય છે કે વેદોનો અંત એટલે ઉપનિષદ ત્યાર પછી કહેવામાં આવ્યું છે કે પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનમાં પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટેના મંત્રો આપ્યા છે જે આ પ્રમાણે છે સૌથી પહેલો મંત્ર પ્રણમાંંજલિ શીર્ષક હેઠળ છે બીજો પ્રાર્થના શીર્ષક હેઠળ મંત્ર રજૂ કરવામાં આવે છે ત્રીજો સંકલ્પ શીર્ષક હેઠળ મંત્ર રજૂ કરવામાં આવ્યો છે અને ચોથો વેદોપદેશ શીર્ષક હેઠળ મંત્ર રજૂ કરવામાં આવ્યો છે નંબર એક પ્રણમાંંજલિ શીર્ષક હેઠળનો પહેલો મંત્ર છે યશ્ય ભૂમિ પ્રમાંત અંતરિક્ષમ ઉતવદરમ દિવ યક્રે મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમ આ ઋગ્વેદનો પહેલો મંત્ર છે તેના પદપાઠ જોઈએ કે પદપાઠમાં છે યશ્ય ભૂમિ પ્રમા અંતરિક્ષમ ઉત ઉદરમ દિવ ચક્રે મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ અન્વય જોઈશું કે ભૂમિયસ પ્રમા અસ્તી અંતરિક્ષ ઉદરમ અસ્ત ઉતઃ દિવમ મૂર્ધાનમ ચક્રે તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ ભવંતુ ભૂમિ એનો અનુવાદ આપણે જોઈશું કે ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે અંતરિક્ષ જેનો ઉદર છે તથા ધ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવો એના શબ્દાર્થ જોઈએ કે પ્રણમાંજલિનો અર્થ થાય છે પ્રણામ માટે કરવામાં આવેલી અંજલિ યશ્ય એટલે જે ભૂમિ એટલે પૃથ્વી પ્રમા એટલે ઓળખ ઉત્ક એટલે અને અંતરિક્ષ એટલે પૃથ્વી અને ધ્યુલોક વચ્ચેનો ભાગ ઉદરમ એટલે પેટ દીવમ એટલે ધ્યુલોકને મૂર્ધાનમ એટલે મસ્તક ચક્ર એટલે બનાવ્યું છે જેષ્ઠા એટલે સૌથી મોટા બ્રહ્મણ એટલે પરમ તત્વને અને નમઃ એટલે અમારા નમન થાવો હવે આપણે બીજો શ્લોક જોઈશું બીજા શ્લોકમાં વાત છે કે યશ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમાચ પુનઃ નવઃ અગ્નિ ચક્રે આશ્યમ તસ્મે જ્યષ્ઠાય બ્રહ્મણે નમ આ અથરો વેદનો મંત્ર છે તેનો પદપાઠ આપણે જોઈશું કે યશ્ય યુસૂ ચક્ષુ ચંદ્રમા પુનઃ નવઃ અગ્નિ યક્રે આશ્યામ તસ્મ જ્યેષ્ઠા બ્રહ્મણે નમ હવે તેનો અન્વય જોઈશું અન્વયમાં કહે છે કે સૂર્ય ચ ચુનઃ નવઃ ચંદ્રમા યશ્ય ચક્ષુ અસ્તિ અસ્તી યગ્નિ સ્વ્યામચક્રે તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ આપણે તેનો અનુવાદ જોઈશું કે સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમાં જેના નેત્રો છે જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે તેવા જેષ્ઠ બ્રહ્મને શ્રેષ્ઠ પરમ તત્વને અમારા નમન થવું હવે આપણે આના અનુવાદ જોઈશું યશ્ય એટલે જેને સૂર્ય એટલે આદિત્ય ચક્ષુ એટલે આંખ પુનર્નવઃ ફરી ફરીને નવું થતું ચંદ્રમાં એટલે ચંદ્ર અગ્નિમાં એટલે અગ્નિ યઃ એટલે જેણે આશ્યમ એટલે મુખ ચક્ર એટલે બનાવ્યું છે જ્યષ્ઠા એટલે સૌથી મોટા બ્રહ્મણ એટલે બ્રહ્મ તત્વને નમઃ એટલે અમારા નમસ્કાર થજો ત્યાર પછી પ્રાર્થના શીર્ષક હેઠળનો મંત્ર છે એમાં કહેવામાં આવ્યું છે કે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તીમ દક્ષસ્ય સુભકત્વમ અસ્મૈ પોષમ રેમાણમ અરિષ્ઠિમ તનુ નામ સ્વાધ્વાન વાચ સુધીનત્વમ અહમ એટલે કહે છે પદપાઠમાં એના કે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણા દેહી ચિત્તિ દક્ષસ્ય સુભગત્મ અસ્મે પોષ રયમ અરિષિ તનુનામ સ્વાધ્વાન વાચ સુહનામન્વૈજોયસુ ઈન્દ્ર દેવ અસ્મે શ્રેષ્ઠાની દ્રવિણા દેહિ અસ્મે દક્ષિતિ સુભગવે રયણ પોષુનામિષિ દેહિ સુમ દેહિ અનુવાદ જોઈશું કે હે ઇન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો તમે આપેલ ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરાવો તેના શબ્દાર્થ જોઈશું કે તેમાં કહે છે કે ઇન્દ્ર એટલે ઇન્દ્રદેવ શ્રેષ્ઠાની એટલે ઉત્તમ પ્રકારનું દ્રવિણાની એટલે દ્રવ્ય અસ્મે એટલે અમને દેહી એટલે આપો દક્ષસ્ય એટલે કાર્યમાં નિપુણતા ચિત્તિમ એટલે ખ્યાતિ સુભગત્વમ એટલે સારા ધનપણાને રિણામ એટલે ધન સંપત્તિ પોષમ એટલે સમૃદ્ધિ અરિષ્ટિમ એટલે અહિંસાને તનુનામ એટલે શરીરના અંગોને સ્વાધ્વાનમ એટલે સરસતાને સ્વાદુતાને આહનામ એટલે દિવસો સુદિનત્વમ એટલે સારા દિવસો દેહી એટલે ધારણ કરાવો હવે આપણે પછીનો મંત્ર જોઈશું તેમાં વાત કરવામાં આવી છે મેઘામ મે વરુણો દદાતું મેઘાં અગ્નિ પ્રજાપતિ મેઘાંદ્ર મેઘાઇન્દ્રસ્યુચ મેઘામ ધાતા દે સ્વાહ આ યજુર્વેદનો મંત્ર છે તેનો પદપાઠ આપણે જોઈશું મેઘામ મે ઇતિ વરુણ દેઘાં અગ્નિ પ્રજાપતિ મેધાઇન્દ્ર વાયુ મેધામ ધાતા મે ઇતિ સ્વાહ અન્વય જોઈશું વરુણદેવ પ્રજાપતિ અગ્નિદેવ મેધામ દ ઇન્દ્રદેવ વાયુ છે ધાતા દેવ મેં મેધામ દદાતું સ્વાહા એનો અનુવાદ જોઈશું કે હે દેવ હે પ્રજાપાલક અગ્નિદેવ અમને ઉત્તમ બુદ્ધિ આપો હે ઇન્દ્રદેવ હે વાયુદેવ હે ધારણ કરનારા પરમાત્મા દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો અને એ માટે અમે આહુતિઓ સમર્પિત કરીએ છીએ હવે તેના અનુવાદ જોઈ શબ્દાર્થ જોઈશું કે મેઘા એટલે બુદ્ધિ વરુણ એટલે વરુણ દેવતા દુઃખ એટલે આપો અગ્નિ એટલે અગ્નિ દેવતા પ્રજાપતિ એટલે પાલક દેવતા વાયુ એટલે વાયુ દેવ એટલે બુદ્ધિ ધારણ કરાવો દુ એટલે આપો મી એટલે મને અમને સ્વહ એટલે સત્કર્મ કરવાનું સામાન્ય રીતે દેહોને આહુતિ આપવા માટે આ સ્વાહ શબ્દ બોલાય છે હવે સંકલ્પ શીર્ષક હેઠળનો આપણે મંત્ર જોઈશું કે સુસારથી અસવાન ય

સમજૂતીમાં અન્વય જોઈશું કે યત સુસારથી અશ્વા અભિસુભિ વાજુને વાજી નવ મનુષ્યાના નિયતે યત હત પ્રતિષ્ઠિત અજીરમ જવિષ્ઠિમ તતમે મન શિવસંકલ્પમ અસ્તુ એનો અનુવાદ જોઈશું કે જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યને દોરે છે સારો સારથી જેમ લગામથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યને અંકુશમાં રાખે છે હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અતિશય વેગ્વાન છે તે મારું મન શુભ સંકલ્પવાળું થાવો અહીં આપણે એના શબ્દાર્થ હવે જોઈશું કે સંકલ્પ હેઠળ સંકલ્પ એટલે મનમાં કરવામાં આવેલો વિચાર સુસારથી એટલે સારો સારથી અશ્વન એટલે ઘોડાઓને અને નિયત એટલે કે મનુષ્યને લઈ જાય છે અભિસુભી એટલે લગામ દ્વારા વાજીને એટલે ઘોડાઓ યત પ્રતિષ્ઠિતમ એટલે હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલું અજીરમ એટલે જીર્ણ ન થનારું જીવસ્ટમ અત્યંત વેગવાળું મનહ એટલે મારું મન શિવ સંકલ્પમ એટલે કલ્યાણકારી સંકલ્પવાળું વાળું વસ્તુ એટલે થાવો ત્યાર પછીનો શ્લોક જોઈશું મોઘમ અન્નમ વિંદતે અપ્રચેતા સત્યમ બ્રવિમી વધી સહત્ય નાર્યમાણમ પુષ્યતી નો સખાય કેવલાદો ભવતી કેવલાદી ઋગ્વેદનો આ મંત્ર છે એના પદ્માત્મા કહે છે કે મોઘમ અન્ન વિંદતે અપ્રચેતા સત્યમ બ્રીમી વદ ઇત સસ ન અર્યમાણ પુષ્ય નો સખાયા કેલાદવતી કેલાદે અને અન્વય જોઈશું કે અપ્રચેતા મો અન્ન વિંદ સત્ય બ્રવિ ત્યાં સહવધ અમાણ ન પુષ્ય નો સખાયા કલાદો ભવલાદ અનુવાદ જોઈએ નિર્થક પ્રાપ્ત કરે છે સાચું કહું છું તે પોતાનો જ વધ કરે છે જે અર્યમાં દેવતાને એટલે કે ઉદાર કે સજ્જનને કે મિત્રને પોસ્તો નથી તે એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે હવે આપણે તેના શબ્દાર્થ જોઈશું વેદો ઉપદેશ શીર્ષક હેઠળ છે વેદોનો ઉપદેશ એટલે એમાં મંત્રોમાં વિધિ અને નિષેધની વાત કરવામાં આવી છે તેમાં સૌથી પહેલી છે મોદમ એટલે વ્યર્થમાં જ અન્નમ એટલે અન્નને વિંદતે એટલે પ્રાપ્ત કરે છે અપ્રચેતા હા એટલે પ્રકૃષ્ટ જ્ઞાન ત્યાર પછી છે સત્યમ એટલે સાચી હકીકત ભ્રભિમી એટલે કહું છું વધ એટલે હત્યા પુષ્યતી એટલે પોષે છે કેવલાધઃ એટલે કેવળ પાપ વાળો માત્ર પાપને આચરે જે કેવલાદિ એટલે એકલો ખાનારો એકલ પેટો અહીંયા ત્યાર પછી આ મંત્રના સારમાં એવું કહેવામાં આવ્યું છે કે જે મંત્રમાં દાન નહીં કરનાર વ્યક્તિની નિંદ્રા કરવામાં આ મંત્રમાં નિંદા કરવામાં આવી છે એવો માણસ સાચી સમજ વગરનો છે આવા સાચી સમજ વગરના માણસને જો અન્ન મળ્યું હોય તો એ નકામું છે કેમ કે અન્ન તો વહેંચીને વાપરવાની ખાવાની વસ્તુ છે વળી એકલા એકલાય ખાધેલું અન્ન તો ખાનાર માણસને માટે વધુ પુરવાર થાય છે માત્ર પોતે જ ખાનારો માણસ હકીકતમાં તો અન્ન નથી ખાતો પરંતુ પાપને ખાય છે કેવળ પોતે જ ખાનારી અને અન્યને અન્ન ન આપનારી અર્થાત અદાનશીલ વ્યક્તિ અન્ન નહીં પણ પાપ ખાય છે હવે આપણે સંધિ ચોપડીમાં આપી છે તે સંધિ તમે જોઈ અને એમાં લખી દેજો ત્યાર પછી આપણને ચોપડીમાં બે શબ્દો સમજાયેલા છે રૂપકમ વિશે અને મેહધા વિશે અને ત્રીજો છે શિવસંકલ્પમ અસ્તુ કે આ ટૂંકનોદમાં તમારે લખવામાં કામ લાગે એવું છે એટલે ટૂંકનોદમાં આ રીતે તમારે તેમાં લખવાનું છે જે ટૂંકનોદ આપણને સ્વાધ્યાયમાં આપેલી છે ત્યાર પછી મેં અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો જે ચોપડીમાં આપ્યા છે તે સ્વાધ્યાયના પ્રશ્નો અહીં મૂકેલા છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ સ્વાધ્યાયના પ્રશ્નો આના આધારે આના જવાબ લખી દેજો અસ્તુ